બધી આપણે શાંતિથી બધી વાતો સાંભળીશું. સુનિકા કા ઇલાબેન, આપ બધા ભાઈ હાજર છો, આ લોક સમિતિ અને બાકીના બધા એનજીઓ અને અલગ અલગ પક્ષના સભ્યો બધા સાથે મળીને ગુજરાત સરકારે વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થાય એના માટે જે દારૂબંધીની જૂની નીતિ હતી એમાં છૂટછાટ મૂકીને દારૂના જે પીઠાવાળા લોકો સાથે એની મિલીભગતથી જે એમને આ નીતિ કરી છે એના વિરોધમાં અમે બધાએ સાથે મળીને અહીંથી ગોચરબ આશ્રમમાં ગાંધીજી ત્યાં સત્યાગ્રહની શરૂઆત કરેલી એમની ધૂળ માથા ઉપર ચડાવીને સરદાર સાહેબને પાલડીની પ્રતિમામાં ફૂલ્યાર્પણ કરીને માળા અર્પણ કરીને અહીંથી ટાઉન હોલ થઈને વિવેકાનંદજીની પ્રતિમાને પણ ચરણોમાં સ્પર્શ કરીશું. ઇન્કમટેક્સ ચાર રસ્તા ગાંધીજીની પ્રતિમાને પણ ફૂલમાળ કરીશું. એના પછી વાડસ થઈને 4:30 વાગે અમે બધા સાબરમતી આશ્રમ પહોંચીશું. 5:10 મિનિટે ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગુજરાતની આ સરકારે ગાંધીજીના વિચારોની હત્યા કરી છે એની સામે ગુજરાતની સરકાર અને મુખ્યમંત્રીને સદબુદ્ધિ મળે માટે સર્વધર્મ એની સભા પ્રાર્થના સભા થશે ત્યાં ગાંધીજીની સાનિધ્યમાં હૃદયકુંજમાં. અને એ રીતે શાંતિથી બધા મિત્રોએ આ મૌન રેલી છે, કોઈ સૂત્રોચ્ચાર ન કરે. સૌથી પહેલાં બાળકો હશે એના સાથે ગાંધીજી અને જે બાકીના બધા મિત્રો છે એ ચાલશે. એના પછી મોટો પડદો બહેનો લઈને ચાલશે. એના પછી બહેનોની લાઈન હશે. બહેનોની લાઈન પછી મંદરીવાળા અને આદિવાસી બહેનો આવી એ લોકો હશે. એના પછી હું અને બાકીના બધા ચુની કાકા વગેરે જે છીએ એ અમે એના પછી આવીશું કે વચમાં કોઈ ભીડભાડ ન કરે, શિસ્તબદ્ધ ચાલીશું, કોઈ સૂત્રોચ્ચાર ન કરે. આ રીતે લોક સમિતિના નેજા નીચે આખી આ લડત જે ચાલુ કરી છે એમાં આપણા બધાનો સાથ સહકાર છે. આપણે ઈચ્છીએ કે આ મુખ્યમંત્રીને સદબુદ્ધિ મળે અને ગુજરાતી જનતા જે માગે છે એ એમને મળે. ધન્યવાદ.